Shiva, 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 Shiva. सब्सक्राइब करो न्यूज पॉइंट चैनल ने पची यूट्यूब एप पर बेल नु बटन दबाओ अने निहाळो न्यूज पॉइंट चैनल ने। नमस्कार मित्रों, आप जोई रह्या छो न्यूज पॉइंट चैनल, हूँ छू भरत। शुरुआत करीशु आज ना समाचार थी, ते पहला जोईशु आज नी मुख्य हेडलाइंस। धानेरा नगरपालिका खाते सामान्य सभा योजाई। सामान्य सभा में भूगर्भ गटर ना मुद्दा बाबते उग्र रजूआत कराई हती। બનાસકાંઠામાંથી ઓવરલોડ રેતી ભરીને જતા સાત ડમ્પર ઝડપી પડાયા છે। 9 લાખનો દંડ કરીને 1.20 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો। જિલ્લામાં કોરોના કહેર વચ્ચે આજે ફરી નવા 5 પોઝિટિવ કોરોના કેસ નોંધવા પામ્યા છે। હવે સમાચાર જોઈશું વિગતવાર। 500 વર્ષની જેની રાહ જોવાઈ રહી હતી, જે ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિર બનવાની આસ્થા લોકોમાં બંધાઈ રહી છે, ત્યારે શુભ ઘડી આજે આવી છે। ત્યારે સમગ્ર ભારત અને વિશ્વમાં એવો સુવર્ણ અવસર આજે ઉજવાઈ રહ્યો છે। આજરોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિરનું ભૂમિપૂજન થઈ રહ્યું છે, ત્યારે ગુજરાતના દરેક જગ્યાએ ઠેર ઠેર રામનાદનું નાદ ગુંજતું જોવા મળ્યું હતું। ત્યારે બનાસકાંઠાના ધાનેરા, વાવ, થરાદ, ડિસ્સાગઢ, અમીરગઢ, પાલનપુર, થરાદ, દેવદરમાં તમામ હિન્દુ ધર્મમાં આસ્થા રાખવાવાળા તમામ હિન્દુ ભાઈઓએ સાથે મળી શ્રીરામના જયકાર સાથે ગામમાં રેલી કાઢી આનંદ વ્યક્ત કર્યો હતો। તેમજ શ્રીરામ ધૂન, હનુમાન ચાલીસા, શ્રીરામ રક્ષા સર્વોત્તમ કરીને બધા જ સાથે મળીને શ્રીરામની આરતી કરીને હર્ષની ભૂમિપૂજન તેમજ શિલાન્યાસના અવસર વધાવી દીધો હતો। રામ મંદિરના ભૂમિપૂજનને લઈને ભરબપોરે શહેરમાં દિવાળી જેવો માહોલ જામ્યો હતો। ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવી લોકો એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા। આજે અયોધ્યા નગરીની રામ જન્મભૂમિ પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે ચાંદીની ઈંટ મૂકીને શિલાન્યાસ કરવામાં આવી છે અને સમગ્ર દેશમાં જાણે આજે દિવાળી હોય તેવી ઉજવણી કરવામાં આવી રહી છે। ડીસા શહેરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની હાજરીમાં આજે રામ જન્મભૂમિ નિમિત્તે ડીસાના બગીચા રોડ, જલારામ મંદિર, રામજી મંદિર, દરેક ધાર્મિક સ્થળો પર વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે। આજે એવો માહોલ છે જાણે ડીસા શહેરમાં જ્યાં જોવો ત્યાં ભગવો રંગ લહેરાતો હોય તેવું જોવા મળી રહ્યું છે। આજરોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિરનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે, ત્યારે દિયોદર એકમના VHPના પ્રમુખ ઓમ પ્રકાશ ભીમાણી, પ્રકાશભાઈ સુથાર મંત્રી, જિલ્લા મંત્રી હરેશભાઈ ભાટિયા, લાલાભાઈ જોશી ગૌરક્ષક, લાલાભાઈ મકવાણા કાર્યકર, જ્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દિયોદરના ઉપાધ્યક્ષ કલ્પેશ પ્રજાપતિ, બજરંગ દળના પ્રમુખ કિશોર ચૌહાણ, ગજાનંદ યુવક મંડળ દિયોદરના અનુપમજી ઠાકોર, ભાવેશ અખાણી, વિવિધ વિસ્તારોમાં રામ મંદિર નિર્માણના ભૂમિપૂજનની હર્ષોલ્લાસથી સોશિયલ ડિસ્ટન્સ રાખીને મનાવવામાં આવ્યો હતો। અયોધ્યામાં નિર્માણ પામી રહેલ ભગવાન શ્રી રામના મંદિરના શિલાન્યાસને લઈને દેશ આખામાં દિવાળી જેવો માહોલ છવાયો છે। ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે બપોરે વિજય મુહૂર્તમાં રામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, ત્યારે સમગ્ર ભારતના લોકો દ્વારા રામ મંદિરને લઈને વિવિધ કાર્યક્રમો યોજવા આવ્યા હતા અને દેશ આખામાં ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે। ત્યારે પાલનપુર તાલુકાના ગઢ ખાતે આવેલ રામ મંદિરમાં ગઢના રામ ભક્ત યુવક મંડળ દ્વારા બપોરના 12:15 વાગે રામધૂન અને દીવા પ્રગટાવવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં ગઢના કાર સેવક ગોવિંદભાઈ ભુટકાએ, જેઓ 1989માં રામ મંદિરના નિર્માણ માટે સમગ્ર દેશમાં આવેલ તમામ ગામોમાંથી એક ઈંટ મોકલવાની હતી, ત્યારે ગઢ ખાતેથી રામજી મંદિરે એક ઈંટ લઈ અયોધ્યા ગયા હતા।
અને 1992માં કારસેવક તરીકે અયોધ્યા જઈને રામ મંદિરના નિર્માણ માટે કારસેવકો પર થયેલો અત્યાચારમાં પણ સામેલ હતા. તેમના હાથે દીપ પ્રગટાવીને ભગવાન શ્રી રામની આરતી ઉતારવામાં આવી હતી. આજે સમગ્ર ભારતમાં જ્યારે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને ભારતના વડાપ્રધાન અને ગુજરાતના આપણા સૌના લોકલાડીના વડાપ્રધાન ભાઈ નરેન્દ્રભાઈના હસ્તે થઈ રહ્યું છે, ત્યારે તો અર્થ અને લાગણીની તો કોઈ વાત જ ન કરાય. કઈ અર્થની વાત છે એ તો આપણે અનુભવ ન કરી શકીએ એ વાત. પણ જ્યારે 1987માં આ કાર સેવકો અને જ્યારે VHT અને સંઘના કાર્યકર્તા મિત્રોને જ્યારે સારો વિચાર આવ્યો કે અખંડ થયેલું આ મંદિર ને બનાવવા માટે આપણે નિર્માણ કરવા માટે આપણે જે કરવાના છીએ એના નિમિત્તે ગામડે ગામડેથી જે ઈંટો મોકલવામાં આવી હતી એમાં પણ અમે સહભાગી બન્યા છીએ અને ઈંટો રામ મંદિરના અયોધ્યાના ચોકમાં આજે પણ હયાતીમાં છે અને એ નિર્માણનું કામ થવા જોઈએ એટલે આપણી ઈંટોનો પણ જે ઉપયોગ થવાનો છે. અને બીજું કે 1992માં જ્યારે અયોધ્યા ઉપર આપણા કારસેવકોએ ચઢાઈ કરી અને કીધું કે અમારું મંદિર છે, અમારું મંદિર છે અને અમારું મંદિર છે, એ મંદિરના ઢોચાને જ્યારે તોડવામાં આવ્યો ને ત્યારે પણ એવું કહેવામાં આવ્યું અને એ વખતેની સરકારોએ આપણા કારસેવકો ઉપર જે અત્યાચાર કર્યો છે ને એની કોઈ લિમિટ જ નથી અને એના ભાગરૂપે શ્રી રામચંદ્ર ભગવાન સૌ ભારતવાસીઓના દિલમાં વસ્યા છે અને એમને કહેવરાયું છે કે ભાઈ અમારું મંદિર તો અહીંયા બનશે અને એ ભાગરૂપે આજે આ 5/8/2020 જે આ નિર્માણ થયું છે એ લાગણીના ભાગરૂપે અમે બધા કારસેવકો ગઢના રામજી મંદિરને ભેળા થયા છીએ. અને તમે વાત કરી કે ભાઈ હર્ષ કેવો અનુભવ, હર્ષની તો કોઈ સીમા જ નથી કે મારા ભારતમાં મારા રામનું મંદિર બનતું હોય અને જો અમને હર્ષ ના હોય તો બીજું હોય શું, અસ્તુ ભારત માતા કી જય. અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસના પાવન પર્વમાં દેશવાસીઓએ આજે ઉત્સવ મનાવી રહ્યા છે ત્યારે પાલનપુરના શિક્ષિકા જસ્મીન પટેલ દ્વારા આજે ભગવાન રામ માટે ગીત તૈયાર કરવામાં આવ્યું હતું અને તેને ગુજરાતના ખ્યાતનામ લોકગાયક દર્શનાબેન વ્યાસ ઇન્ટરનેશનલ પંચમ મ્યુઝિકલ ગ્રુપ પાટણ દ્વારા સ્વર આપીને કંડારવામાં આવ્યું છે. શિલાન્યાસના ઉત્સવમાં પોતાનો આ રીતે અનેરો આનંદ વ્યક્ત કર્યો છે તો માણીએ અવધમાં દિવાળી ગીતને. નમસ્કાર મિત્રો, જય સિયારામ, શ્રી અવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય. તો હું છું દર્શના વ્યાસ, ઇન્ટરનેશનલ પંચમ મ્યુઝિકલ ગુરુ પાટણથી. અને આજે ખૂબ જ ઐતિહાસિક દિવસ છે, ખૂબ જ ખુશીનો દિવસ છે કે સમગ્ર આપણો દેશ રામ મંદિરના નવનિર્માણનો જ્યારે આ ઉત્સવ ઉજવી રહ્યો છે ત્યારે ખૂબ આનંદ અને ઉલ્લાસની સાથે, ખૂબ જ ખુશીઓની સાથે આપણા પાલનપુરના એક શિક્ષિકા છે જેમનું નામ છે જસ્મીનબેન પટેલ અને એમને સરસ મજાની રચના શ્રી રામ પ્રભુના ચરણે અર્પણ કરી છે અને એ રચના ગાવાનો મોકો આજે મને જ્યારે બેનશ્રી દ્વારા તથા અમારા રમેશભાઈ પટેલ ગઢવાળા તરફથી મળ્યો છે ત્યારે એ ગીતની રજૂઆત કરવી છે. ત્યારે ખાસ અવધમાં આયો રૂડો અવસર આજ, અવધમાં આયો રૂડો અવસર આજ, ભૂમિ પૂજન થયો મંદિર યાને કાજ, સરયુના તટે ઉભરાય જનગણ આજ, પૂરા થયા શમણા અને આયુ રામરાજ, રામ શિયા રામ, જય જય રામ રામ રામ. ખૂણે ખૂણેથી પધાર્યા સંતોને ભક્તો, શિલાન્યાસ કારણીએ ઘડાયો આ તખતો, રામ શિયા રામ, જય જય રામ. બેડા કરીને લવાયા પવિત્ર નદીઓના નીર, અભિષેક કરવાને દશરથ નંદન રઘુવીર, રામ શિયા રામ, જય જય શિયા રામ. ભગવો લહેરાયો ને પીળો ધોળાયો નિજ ધામ, જાનકી ને લક્ષ્મણ સહિત હનુમાન સંગે રામ, ઘેર ઘેર દીવડા પ્રગટાયા થઈ રામ નામ, અરજ કરજો પૂરું થાય જટ મંદિર કામ, રામ શિયા રામ, શિયા રામ, જય જય શિયા રામ. તો મિત્રો આ રચનાને ખૂબ ખૂબ વધાવજો અને આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે રામ નવ નિર્માણ મંદિરનો આપણે સૌ સાક્ષી બન્યા છીએ. જય શ્રી રામ, શિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય. નમસ્કાર. અયોધ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રામ મંદિરના નિર્માણના શિલાન્યાસ પ્રસંગે આજે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પણ વિવિધ જગ્યાએ વિવિધ સંગઠનો દ્વારા રામ મંદિર નિર્માણની ભવ્ય આતશબાજી કરી ઉજવણી થઈ રહી છે. ડીસામાં પણ સાંઈબાબા મંદિર ખાતે ધારાસભ્ય શશિકાંત પંડ્યા સહિત રાજકીય આગેવાનો, સામાજિક અગ્રણીઓ અને વિવિધ સંગઠનો ઉપસ્થિત રહીને 1100 ગોળના રવાની પ્રસાદી વિતરણ કર્યું હતું.
तो दुर्गा वाहिनी बहनों जय श्री राम ना नारा साथे रैली योजी खुशी व्यक्त करी हती। जे आजे शिलान्यास थवा जई रह्यो छे एक ऐतिहासिक घड़ी छे मित्रों, आ शिलान्यास पाछळ अनेक कार सेवकों बलिदानो आप्या छे। 1990 ની કાર સેવા હોય કે 1992 ની કાર સેવા હોય મિત્રો, 1990 ની કાર સેવામાં મુલાયમસિંહ યાદવ મુખ્યમંત્રી હતા ત્યારે કોઠારી બંધુઓ જ્યારે ગુંબજ ઉપર ચડ્યા એ લોકોને ગોળીઓથી વિંચી નાખ્યા હતા, આજ મુલ્લા મુલાયમે મિત્રો, અને આપ સૌ જાણો છો 1992 ની પણ કાર સેવા થઈ, 1992 ની કાર સેવા થઈ ત્યારબાદ આપણે સૌએ જોયું છે કે બાબર નામનો જે વિદર્ભી હતો એટલે જે વિદર્ભીએ ભગવાન શ્રી રામજીનું મંદિર તોડી 500 વર્ષ પહેલાં, અને જે ત્યાં મસ્જિદ બનાવી હતી એ બાબરી ધ્વંસ કહેવાય, એ બાબરી ધ્વંસ થયો મિત્રો, સમસ્ત હિન્દુ સમાજના અંદાજે 5 લાખ લોકો એકત્ર થયા હતા, એ 5 લાખ લોકો એકત્ર થઈ બાબરી ઢાંચાને તોડી પાડ્યો, એ જે કાર સેવા થઈ મિત્રો, એ કાર સેવામાં અમે જે એ વખતે હાજર હતા એ હાજરીનો અમને આજે ખૂબ જ આનંદ છે। આજે 5 ઓગસ્ટ 2020 ની ઐતિહાસિક ઘડી અયોધ્યામાં ભવ્યથી ભવ્ય રામ મંદિરના નિર્માણનું ભૂમિપૂજન 492 વર્ષના ભારત વર્ષના સંઘર્ષ બાદ ભાજપ, આરઆરએસ, વીએચપી, બજરંગ દળ, કાર સેવકો અને દુનિયાભરના કરોડો હિન્દુઓ અને સમગ્ર ભારત વર્ષના ભારતવાસીઓના 29 વર્ષના રામ મંદિરના આંદોલનના સંઘર્ષના સારથી અને વર્તમાન પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજી દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું જન્મ સ્થળ અયોધ્યામાં ભવ્યથી ભવ્ય રામ મંદિરના ભૂમિપૂજનની આધારશિલાના સુવર્ણ અવસરને સમગ્ર ભારત વર્ષના ભારતવાસીઓ, વિશ્વભરના હિન્દુઓ આવકારીએ છીએ અને ગૌરવ અનુભવીએ છીએ। મહાત્મા ગાંધીના રામ રાજ્યની ચર્ચા પૂજ્ય બાપુની 150મી જન્મ જયંતિની ઉજવણીએ અંજલીએ છે। રામ રાજ્ય દ્વારા સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરીશું તેવા આશાવાદ સાથે જય શ્રી રામ। પાંથાવાડાના હનુમાન મંદિર અને રામજી મંદિર ખાતે સુધીરસિંહ ગોહિલ, વિપુલ ત્રિવેદી, રમેશ ચૌધરી, જીવરાજ રબારી, ત્રિકમભાઈ પુરોહિત, કિરણ ત્રિવેદી, પ્રકાશ ત્રિવેદી, રાજારામ પરાડિયા, મનસાભાઈ પરાડિયા, શંકર પંચાલ, દિનેશ દરજી, ભીખાભાઈ સુરાલા, બાળવંત જમણેશ, રાવતાભાઈ પટેલ વગેરે રામ ભક્તોએ દીપ જલાવી, ફટાકડા ફોડી, મીઠાઈ વેચી રામ રાજ્યની ઉજવણી કરી। પ્રદેશના અયોધ્યા સ્થિત રામ મંદિરના ભૂમિપૂજન તેમજ શિલાન્યાસની શુભગઢીની ઉજવણી આજે જાત ગામે પણ કરવામાં આવી હતી। તમામ હિન્દુ ધર્મમાં આસ્થા રાખવાવાળા તમામ હિન્દુ ભાઈઓ સાથે મળી શ્રીરામના જય જયકાર સાથે ગામમાં રેલી કાઢીને આનંદ વ્યક્ત કર્યો હતો। જાત ગામમાં આજના સોનેરી અવસરમાં આખું ગામ હર્ષોલ્લાસથી શ્રીરામના જય જયકાર સાથે ઢોલ નગારા સાથે નાચીને આનંદથી ઝૂમી ઉઠ્યા હતા। આજે 500 વર્ષ પૂર્વે જે કંઈ ચાલી રહ્યું હતું એનું આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એનું આજે નિરાકરણ લાવી આજે તારીખ 5/8/2020 ભારત દેશમાં આજે ભવ્ય રામ મંદિર જન્મભૂમિનો શિલાન્યાસ થઈ રહ્યો છે। એ નિમિત્તે અમે દાંતેવાડા તાલુકાના જાત ગામમાં અમે આજે ભવ્ય રેલી રાખી હતી અને તેનું આયોજન કર્યું હતું અને સૌ ગામવાસીઓ સાથે મળીને બહુ આનંદ હર્ષ ઉલ્લાસપૂર્વક ભાગ લીધો અને સૌ સાથે મળીને અમે રામ જન્મભૂમિ નિમિત્તે આ શિલાન્યાસ નિમિત્તે બધે ખૂબ ખૂબ આનંદની થઈ અને પ્રોગ્રામ કરી રહ્યા છીએ। જય શ્રી રામ, જય શ્રી રામ। શ્રી રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમ પ્રસંગે સિહોરી ગામે ભગવાન શ્રી રામ મંદિરને સુશોભિત કરવામાં આવશે। સવારે ઘરે આરતી કરવી અને ઘરને સુશોભિત કરવું, હર ઘરમાં ટીવી માધ્યમથી જીવંત પ્રસારણ નિહાળવું, પ્રસાદ વિતરણ, ઘરમાં દીપ પ્રજ્વલિત કરવા માટે તેમજ બપોરે 12-15 કલાકે મંદિરમાં આરતી રામધૂનના કાર્યક્રમની આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ હાઈવે 4 રસ્તા પર ફટાકડા ફોડી નારેબાજી કરી પ્રભુ શ્રી રામના આગમન અને મંદિર નિર્માણનું હર્ષોલ્લાસથી સ્વાગત કરવામાં આવશે। બપોરે રામજી મંદિર સિહોરી ખાતે ફટાકડા ફોડી, આતિશબાજી કરી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરીને આરતી કરવામાં આવશે।
આજે ભારતમાં ભગવાન રામના જન્મસ્થળ ઉપર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આજે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ચાંદીની ઈંટ મૂકીને ભવ્ય રામ મંદિર નિર્માણનું શિલાન્યાસ કરવામાં આવ્યું છે. ત્યારે વર્ષોથી રામ મંદિર નિર્માણ માટે લડત આપી રહેલા અનેક હિન્દુ સંગઠનો દ્વારા પોતાના કાર સેવકોના બલિદાન આપ્યા છે. ત્યારે 1990 થી 1992 સાલમાં અયોધ્યા ધામમાં 40 જેટલા કાર સેવકો મંદિર નિર્માણ માટે અયોધ્યા પહોંચીને બાબરી ધ્વંસ તોડવામાં સફળ રહ્યા હતા. ત્યારે ડીસાના ધારાશાસ્ત્રી અને જાણીતા હિન્દુ પખડ ગંગારામભાઈ પોપટ પણ અયોધ્યા પહોંચ્યા હતા અને તેમની સાથે વીતેલી ક્ષણો આજે ન્યૂઝ પોઈન્ટ ચેનલ સામે રજૂ કરવામાં આવી હતી. અને આજે 500 વર્ષના સંઘર્ષ બાદ આજે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણને લઈને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. કાર સેવક તરીકે અમે અમારી ડીસામાંથી અને ખાસ કરીને એક પ્રખંડ વિભાગ પાડેલા હતા, એટલે અમારા જિલ્લામાંથી 40 જેટલા કાર સેવકો અહીંથી ગયા હતા. અને ખરેખર એક જબરદસ્ત ઉત્સાહ હતો. લગભગ બધા અમારી આમ કહેવાય સમકક્ષ લોકો હતા, આનંદથી મસ્તીથી ગીતો ગાતા ગાતા ત્યાં ગયા હતા. અને મને યાદ છે એ વખતે રામ કા નામ લેકર મર જાયંગે નામ અમર કર જાયંગે, રામ કા કાજ કરકે. એટલે આમ એક એક આમ દરેકના મનમાં એક જ ભાવના હતી કે કોઈ પણ હિસાબે આ જે ગુલામીનું પ્રતીક છે એ તૂટવું જોઈએ અને ત્યાં રામ મંદિર બનવું જોઈએ. અને આજે અને આ લડાઈ કી નાની નથી, આના પાયામાં કરોડો લોકોએ બલિદાન આપ્યા છે, લાખો લોકોએ. એટલે હવે આપણે કહીએ છીએ સક્સેસ એઝ મની ફાધર, ભગવાન કરે આજે જે પાર્ટીના લોકો ભાજપના હાથે કે નરેન્દ્ર મોદીના હસ્તે જે કંઈ થઈ રહ્યું છે એ આવકારે છે, હિન્દુ સમાજ માટે ગૌરવની વસ્તુ છે. પણ આમાં મારી દૃષ્ટિએ એ માત્ર અમુક લોકોનું કામ હતું એવું નથી, નાનામાં નાના કાર્યકર્તાઓએ પોતાના જીવ રેડ્યા છે, લોહી રેડ્યા. અમને યાદ છે અમારે જ્યારે આ કામ થઈ રહ્યું હતું ત્યારે જેમ કોઠારી બ્રધર્સનું પોતાનું બલિદાન આવ્યા એ વખતે, ખાસ કરીને ત્યાં એ પણ કહેવાય કે જે સમજદાર મુસ્લિમ વર્ગ હતો અયોધ્યાનો એની સામે કોઈ પ્રતિકાર હતો જ નહીં. પણ જે લોકો ગુંડાગીરી કરતા હતા એવા લોકો પણ ત્યારે એ વખતે બહાર આવેલા, જાહેર રોડો પર તોફાનો થયેલા, એ તોફાનો અમે સાક્ષી છીએ. અને કાર સેવા કરવાની જે મજા આવી હતી, જે આનંદ હતો, આંખોમાં આંસુઓ આમ હર્ષના આંસુઓ વહેતા હતા એવી આ ઘટના હતી. હિન્દુ રાષ્ટ્ર કે હમ સંતાન નિત્ય ધરેંગે ઈશ્ કા ધ્યાન, નીલ ગગન મેં લહેરાયેંગે ભગવા અમર નિશાન, ભગવા અમર નિશાન. એ કહેતા ભાઈ આ બધા મૂકોને, આપણે તો હિન્દુ રાષ્ટ્ર નિર્માણની વાત કરો. અને આજે મને લાગે છે એ રાષ્ટ્ર નિર્માણમાં જે પાયાના પથ્થરો છે એ આજે યાદ આવે છે. આજે મોહનભાઈ સોની નથી, મને યાદ છે એ વખતે મોહનભાઈ સોની એમ જ્યારે અમે કીધું 4 થી 5 લાખ લોકો હતા, પગ મૂકવાની જગ્યા નથી, અફવા ફેલાણી કે સમથિંગ ઇઝ ગોઈંગ ઓન, ફાયરિંગ થવાનું છે, આવી બધી અફવાઓ આવી. એટલે જે રીતે પછી થોડી નાસમભાગ થઈ, થોડી જગ્યા થઈ, જગ્યા થઈ, એટલે મેં મોહનભાઈને કીધું મોહનભાઈ હવે આપણો મોકો આવ્યો છે ઠેઠ સુધી પહોંચવાનો. અને અમે ઠેઠ સુધી પહોંચ્યા અને મોહનભાઈ સાથે, અને મોહનભાઈ એક હિંમતવાન માણસ હતા. અને ત્યાં ગયા પછી જે કાર સેવા થઈ એના અમે પ્રતિક પણ ત્યાંથી લીધા, અમે ત્યાંની જે ઈંટો હતી. અને પછી અમને જ્યારે ઋતુંભરાજીએ કીધું કે આ ઈંટો તો હવે નક્કી નથી થતું કે ભાઈ એ ગુંબજની અંદરની ઈંટો છે તો કે રામ મંદિરના પાયાની ઈંટો છે. એટલે પછી મેં એવું વિચાર્યું કે આને આપણે ક્યાંક અયોગ્ય જગ્યાએ નથી મૂકી, એ મેં પડી રાખી હતી. અને આજે જાહેરમાં અહીંયા જે કાર્યક્રમ હતો ત્યારે મેં પેલા અમારા કાર્યકર્તા છે એક મને કે સાહેબ ઈંટો કેવી હતી, મેં જુઓ હારી આમ રીતસર પછાડો એટલે કણન કણન અવાજ આવે, નાનકડી ઈંટો હતી 4x4 4 ઇંચ જ, હો મોટી નહીં. એકચ્યુઅલી આ મેં કહું ને તમને કે આ આજે કાજ છે, આ રામ કાજ છે એ બધા દરેક વિશ્વના દરેક હિન્દુ માટે ગૌરવની વસ્તુ છે. આ ખાલી મંદિરની વાત નથી, આ ખાલી આસ્થાની વાત નથી, આ હિન્દુઓના ગૌરવનું પ્રતિક હતું. અને એ ગૌરવ આજે આપણે ઈચ્છીએ કે એ ગૌરવ આપણું ફૂલફિલ થયું છે. આજે હિન્દુ સમાજ ઉન્નત બન્યો છે, હિન્દુ સમાજ ગૌરવ, જોકે હજી ઘણા ઘણા ગુલાબીના પ્રતિકો છે. આપણે લડાઈ અને સંઘર્ષ જાણે જીવન સંઘર્ષ છે એમ ચાલ્યા જ કરે છે, પણ આજે હિન્દુ સમાજ માટે ખૂબ જ આનંદદાયક અને ગૌરવદાયક છે. આજે 5 તારીખ ઓગસ્ટ 2020 નો દિવસ એટલે હિન્દુ ધર્મ માટે ઐતિહાસિક દિવસ બની ગયો હતો, જેમાં 492 વર્ષના સંઘર્ષ બાદ આજે અયોધ્યા રામ મંદિરના નિર્માણ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભૂમિપૂજન કરીને એક નવો ઇતિહાસ ભારતમાં સુવર્ણ અક્ષરે લખાયો હતો. જેમાં આ અયોધ્યા રામ મંદિરના ભૂમિપૂજનમાં હિન્દુ ધર્મના ગુરુઓ, રાજકીય નેતાઓ તથા નામી અનામી વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. સુઈગામ અને ભાબર તાલુકાના ગામડાઓ અયોધ્યાના ભૂમિપૂજન દરમિયાન અતૂટ શ્રદ્ધા લઈને રામજી
મંદિરોમાં શંખ, નગારા અને ઝાલર વગાડીને શ્રી રામજીની મંદિરની અંદર શ્રી રામ ભગવાનની આરતી કરવામાં આવી હતી. અયોધ્યામાં આજે વર્ષો પછી એ અવસર આવ્યો છે જેની રાહ જોવાતી હતી. પીએમના હસ્તે આજે રામ મંદિર માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું, જેને લઈને ધાનેરા શહેરમાં રસ્તા પર ફટાકડા ફોડવામાં આવ્યા અને લોકો ઢોલ અને ડીજેના તાલે ઝૂમતા અને જય શ્રી રામના નારા બોલાવતા જોવા મળી રહ્યા હતા. ધાનેરા શહેરના રસ્તાઓ ગલી ગલીમાં રામનો માહોલ જોવા મળી રહ્યો હતો. ધાર્મિક અને સામાજિક લોકોએ આ પલને અવસરમાં પલટી અને રામ મંદિરના ભૂમિપૂજનના કાર્યક્રમને વધાવી લીધો હતો. સમાચાર જોતા રહીશું, પણ સમય થઈ ગયો છે નાનકડા વિરામ. કોરોનાની વધી રહી છે દહેશત. વાયરસના પગલે સમગ્ર દેશ લોકડાઉન. અમે નિભાવીશું અમારી ફરજ, તમે નિભાવો તમારી ફરજ. ઘરમાં રહો, સુરક્ષિત રહો. મહામારીનું મહા કવરેજ જોતા રહો ન્યૂઝ પોઈન્ટ સાથે. વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. હવે જોઈશું અન્ય સમાચારોમાં. અમીરગઢ તાલુકાના વિરમપુર ગામમાં કલ્યાણદાસ જાનકીદાસ નામના વ્યક્તિની બાબા રામદેવની ભક્તિ શક્તિ અને શ્રદ્ધાથી વિરમપુર ગામના લોકોમાં સહયોગથી આજે બાબા રામદેવ પીરની દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે અને કહી શકાય છે કે વિરમપુરનું આ રામદેવ પીરનું મંદિર ભક્તિ શક્તિ અને આસ્થાનું કેન્દ્ર બન્યું છે. રામદેવ પીરનો જન્મ આજથી 600 વર્ષ પહેલા રાજસ્થાનના બાડમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સંવત 1409ની ભાદરવા સુદ બીજને દિવસે થયો હતો. તેમની માતાનું નામ મિનલદેવી અને પિતાનું નામ અજમલ રાય હતું. તેમના પિતા વિસ્તારના રાજા હતા. તેમને કાશ્મીરમાં હાલમાં રામદેવરા તરીકે ઓળખાય છે. રામદેવ પીરને ભગવાન કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતના લોકો ભાદરવા સુદ બીજનો દિવસે બાબા રામદેવના દર્શન કરીને બહુ જ ધન્યતા અનુભવે છે કે જે વ્યક્તિ બાબા રામદેવના દર્શને ચાલતું જાય તો અલખદની તેમની દરેક મનોકામનાઓ પૂરી કરે છે. ત્યારે આવા જ એક ભક્તની વાત કરવામાં આવે તો અમીરગઢ તાલુકાના વિરમપુર ગામના કલ્યાણદાસની કલ્યાણદાસ વિરમપુર ગામમાં જ એક સંસ્થામાં નોકરી કરતા હતા, પરંતુ પોતાના રિટાયર્ડ થયા પછી પોતાની જિંદગી સનાતન ધર્મમાં ગુજારવાનું નક્કી કર્યું અને તેમને રામદેવ પીરની ભક્તિમાં અપાર શક્તિના દર્શન થયા અને પોતાની જમીનમાં રામદેવ પીરની ભક્તિ કરવાનું મન બનાવી લીધું. ભજન કીર્તન કરીને ગુણગાન ગાતા કલ્યાણદાસ એક દિવસ રાજસ્થાનમાં આવેલા રણુજાના દર્શન કરવા પોતાના પરિવાર અને કેટલા અન્ય ભક્તો દ્વારા રાજસ્થાનમાં રામદેવ પીરની અખંડ જ્યોત વિરમપુર ગામે લાવી આખા ગામે વિધિવત રીતે જ્યોતને કલ્યાણદાસના જમીનમાં પ્રગટાવી અને પ્રથમ પાઠ ગામના જ એક પ્રજાપતિને ઘરે કરવામાં આવ્યો હતો. આસો સુદ ચોથને બુધવારે તારીખ 2/10/2019 ગાંધી જયંતિના દિવસે સંવરા મંડપ કરવા માટે પરમ પૂજ્ય બાપુ દ્વારા 12 બીજ પાટોત્સવ રાખેલ, જેમાં 10મી બીજથી ભવ્ય ઉજવણી બાદ રામદેવ પીર મહારાજની 11મી બીજ પાટોત્સવ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અયોધ્યામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રામ જન્મભૂમિ સ્થાને રામ મંદિર ભૂમિપૂજનની રામ મંદિરના ભવ્ય નિર્માણની રાષ્ટ્ર નિર્માણના નેમ સાકાર થશે તેવો વિશ્વાસ દર્શાવ્યો છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ દેશની એકતા, અખંડિતતા, સ્વાભિમાન, સંસ્કૃતિ, પરંપરા અને માનબિંદુઓની રક્ષા માટે આ રામ મંદિર નિર્માણ આવનારા દિવસોમાં એક મહત્વપૂર્ણ પરિબળ બનશે એમ પણ ઉમેર્યું છે. શ્રી વિજયભાઈ રૂપાણીએ અયોધ્યામાં પ્રધાનમંત્રીશ્રીના હસ્તે રામ મંદિર ભૂમિપૂજનના અવસરને 21મી સદીના ઇતિહાસની સુવર્ણ અક્ષરે લખાનારી ઘટના ગણાવતા ભારત માતા જગત જનની બને, વિશ્વગુરુ બને તે દિશામાં આપણે આગળ વધવાનું છે એમ પણ આ પ્રસંગની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી CM ડેશબોર્ડના માધ્યમથી અયોધ્યા ખાતે પ્રધાનમંત્રીશ્રીના હસ્તે થયેલું રામ મંદિર ભૂમિપૂજનનું જીવંત પ્રસારણ શ્રદ્ધાપૂર્વક નિહાળ્યું હતું. શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે 5 સૈકા પછી રામ ભક્તો માટે રામલલ્લાને એમના જન્મસ્થાનમાં ભવ્યતાપૂર્વક પુનઃ પ્રસ્થાપિત કરવાનો આ સ્વર્ણિમ અવસર છે. 500 વર્ષની તપસ્યા અને શ્રદ્ધા આજે રામલલ્લાના ભવ્ય મંદિરના ભૂમિપૂજનથી સાકાર થવા જઈ રહી છે. જય શ્રી રામ. 21મી સદીના ઇતિહાસમાં આજનો 5મી ઓગસ્ટનો દિવસ સુવર્ણ અક્ષરે લખાવાનો છે.
પાંચ શતાબ્દી 500 વર્ષની તપસ્યા, સંઘર્ષ અને શ્રદ્ધા આજે રામલલાના ભવ્ય મંદિરની ભૂમિપૂજનથી સાકાર થવા જઈ રહી છે. કરોડો હિન્દુઓના હૃદયમાં બિરાજતા ભગવાન શ્રી રામના જન્મ સ્થળે અનેક વિવાદો બાદ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપીને મંદિર ભવ્ય બનાવવાનો રસ્તો સરળ કરી દેતા હવે રામ મંદિર એનું નિર્માણ થવા આજથી શુભારંભ થવાનો છે. સોગંધ રામ કી ખાતે હૈ મંદિર વહી બનાયેંગે એનો નારો આજે ચરિતાર્થ થાય છે. દેશભરમાં આજે દિવાળીના પ્રસંગ જેવો માહોલ છે. બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ, પાલનપુર, ડીસા જેવા તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ શરૂ થતા ભારે ઉકળાટ બાદ વરસાદ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી. ધાનેરા નગરપાલિકા ખાતે સામાન્ય સભા યોજાઈ. સામાન્ય સભામાં ભૂગર્ભ ગટરની મુદ્દા બાબતે ઉગ્ર રજૂઆત કરાઈ. ધાનેરા નગરપાલિકા ખાતે આજે સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં નગરપાલિકાના પ્રમુખ યુસુફ ખાન બેલીમ, ઉપપ્રમુખ વસંતીબેન ગલચર સહિત તમામ સદસ્યો હાજર રહ્યા હતા અને આ સભામાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ભૂગર્ભ ગટરના વેરા બાબતનો પ્રશ્ન ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો અને આ મુદ્દાને લઈને ગ્રામજનોએ તેમજ વિરોધ પક્ષના સભ્યોએ પણ ચાલુ સત્તાધીશોને રજૂઆત કરી હતી. ત્યારે ચાલુ સત્તાધીશોએ પણ ઘટના વેરા બાબતે સરકાર સમક્ષ રજૂઆત કરશે તેવું જણાવતા મામલો શાંત થયો હતો. આજરોજ નગરપાલિકા કચેરી 11 વાગ્યાના સમયે મીટિંગ રાખવામાં આવી, તેમજ જિલ્લા પ્રમુખની આદેશથી અમને સૂચના આપવામાં આવી હતી કે તમે આજે આ સમયમાં હાજર રહેવાનું નગરપાલિકા. તો હું અને અમારા શહેર પ્રમુખ હરિસિંહજી, અમે બંને અને પાટિયા અમારા જિલ્લામાંથી આવેલા, વીપનો વીપ પણ આપવામાં આવ્યો દરેક સભ્યોને અને દરેક સભ્યો હાજર રહ્યા. અને આજે મિટિંગ એમ કરવામાં આવી હતી કે કોરોના છેલ્લા ખાસા સમયથી કોરોનાનું ચાલતું હતું, તે અમુક કામો જે અગત્યના હતા એ કામો કરવામાં આવ્યા હતા. ધાનેરામાં 4 લાખની લૂંટ કરનાર અજાણ્યા 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી લૂંટારોને ઝડપા ચક્રો ગતિમાન કર્યા. ધાનેરાના વલાણી બાગ નજીક બે વેપારી ભાઈ એક્ટિવા લઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી બાઇક લઈને આવેલા 3 હિસ્સોમાં એક્ટિવા વચ્ચે બાઇક નાખતા એક્ટિવા ચાલક બંને વેપારીઓ પડી ગયા હતા અને તેમને સામાન્ય ઈજા પહોંચી હતી. ત્યારે એક બાઇક ચાલક બાઇક પરથી નીચે ઉતરી હવામાં ધડાકો કરીને વેપારી પાસે રહેલ 4 લાખ ભરેલ બેગ લઈને ફરાર થઈ જતા પોલીસે 3 અજાણ્યા ઈસમો સામે લૂંટની ફરિયાદ દાખલ કરી છે. તમામ ઝડપવા માટે શહેરને જોડતા તમામ રસ્તાઓ પર નાકાબંધી ગોઠવી છે, જ્યારે બંને ઈજાગ્રસ્ત વેપારીઓને સારવાર માટે ધાનેરાની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જાહેર રસ્તા પર બનેલ લૂંટની ઘટના પગલે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. લૂંટની ઘટનાની ગણતરીની મિનિટોમાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, તેમજ ઘાયલ બંને વેપારીઓને પોલીસની ગાડીમાં બેસાડી હોસ્પિટલ માટે લઈ જવાયા હતા. અમે દુકાન પરથી આવતા હતા, મોટા બી ભેગા હતા, હાથમાં ગેસની થેલી હતી. 3 જણા આગળ બાઇક, પછી બાઇક મને રાખી આગળ આવી અને અમને પાડી કરી પાડી અને ફટાકો કર્યો બંદૂકથી, ગેસની થેલી લઈને જતા. બનાસકાંઠામાં આજે ઓવરલોડ રેતી ભરીને જતા 7 ડમ્પર ઝડપાયા હતા. રૂપિયા 9 લાખનો દંડ કરીને રૂપિયા 1.20 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો હતો. ભૂસ્તર અધિકારીઓની સૂચનાથી ખાનગી વાહનોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. ભૂસ્તરની કામગીરીથી ભૂમાફિયાઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. જિલ્લામાં આજે વધતા જતા કોરોનાના સંક્રમણ વચ્ચે આજે ફરી કોરોનાના 5 નવા પોઝિટિવ કેસ નોંધવા પામ્યા છે. આ હતું અત્યાર સુધીનું બુલેટિન. વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. શિવ 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 શિવ